गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રથમ પરીક્ષા માટેના ગાલા એસાઈનમેન્ટના દાખલાઓનું સોલ્યુશન જોઈ રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. આજે આપણે ખૂબ જ અગત્યનો આકૃતિ વાળો એક્ઝામ્પલ જોવાના છીએ. હવે આપણે એમ કીધું છે કે નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય શોધો એમ કીધું છે. હવે તમે અહીં આકૃતિ જોઈ રહ્યા છો. પરીક્ષામાં તમારે આકૃતિ દોરવાની મિત્રો, ભલે પેપરમાં આપેલી હોય. હવે એમાં નામ નિર્દેશન કરીએ તો જુઓ, આનું નામ આપીએ આપણે A, આ ખૂણાનું નામ આપીએ B, આ ખૂણાનું નામ આપીએ C, આ ખૂણાનું નામ છે D, પછી ખૂણાનું નામ આપીએ E, પછી અહીંયા નામ આપીએ F અને અહીંયા નામ આપીએ જી. ક્લિયર? અહીંયા નામ આપી દઈએ જી. હવે તમે બરોબર ધ્યાનથી આકૃતિ જુઓ તો આપણી પાસે મિત્રો જુઓ, બી એ એફ આ ખૂણાનું માપ આપણને આપેલું છે 60, અને આ બાજુ આપણે લઈએ તો બી એ ઈ આ ખૂણો, આ ખૂણાની વાત કરીએ તો એ ખૂણાનું માપ આપણી પાસે નથી. તો આ બંને પાસ પાસેના છે, એટલે કેવા કેવા? રૈખિક જોડના ખૂણા કહેવાય. અને રૈખિક જોડ હોય તો એમનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે પહેલા આ ખૂણો શોધી કાઢીએ. તો આપણે સૌ પ્રથમ અહીંયા લખીએ કે માપ ખૂણો બી એ એફ, આ બી એ એફ છે, બી એ એફ વત્તા માપ ખૂણો બી એ ઈ, બી એ ઈ બરાબર 180 અંશ. બરોબર? હવે આ કયા ખૂણાઓ છે પાસ પાસેના? એટલે રૈખિક જોડના ખૂણા કહેવાય. કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણા મિત્રો કહેવાય. હવે આપણે આમાં કિંમતો મૂકીએ તો જુઓ, આપણને બી એ એફ, બી એ એફ આ ખૂણાનું માપ કેટલું આપ્યું છે? 60, વત્તા માપ ખૂણો બી એ ઈ, આ ખૂણાનું માપ આપણી પાસે નથી, માપ ખૂણો બી એ ઈ એમના એમ બરાબર 180 અંશ. હવે આ 60 ને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો શું લખાય? માપ ખૂણો બી એ ઈ બરાબર 180 - 60 અંશ. માટે માપ ખૂણો બી એ ઈ બરાબર બાદબાકી કરો તો કેટલા આવે? 120 અંશ મળે. કેટલા મળે? 120 અંશ. બરોબર? એટલે મિત્રો જુઓ, આ ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું? 120 અંશ. હવે એ જ રીતે આ પહેલું આપણને ખૂણાનું માપ મળ્યું. હવે આપણે આ બાજુ જોઈએ તો ડી ઈ જી આ ખૂણાનું માપ આપણી પાસે છે 50 અંશ. હવે આ ડી ઈ એ આ ખૂણાનું આપણે લઈએ તો આ ખૂણાનું માપ આપણી પાસે નથી. તો આપણે મિત્રો અહીંયા લખીએ, ચાલો, તો આપણી પાસે કયા ખૂણાનું માપ છે? ડી ઈ જી નું. તો આપણે અહીંયા લખી કાઢીએ માપ ખૂણો ડી ઈ જી વત્તા માપ ખૂણો ડી ઈ એ, ડી ઈ એ બરાબર 180 અંશ. કેમ? કારણ કે આ બંને પાસ પાસેના ખૂણા છે, અને પાસ પાસેના હોય એટલે રૈખિક જોડના ખૂણા કહેવાય. તો આપણે અહીંયા લખી કાઢીએ આ કેવા છે? રૈખિક જોડના ખૂણા. બરોબર? હવે એમાં કિંમતો મૂકો તો શું લખાય? માપ ખૂણો ડી ઈ જી આકૃતિમાં જુઓ, ડી ઈ જી કેટલું માપ છે? 50 અંશ. તો 50 અંશ વત્તા માપ ખૂણો ડી ઈ એ નું માપ નથી શોધવાનું છે, બરાબર 180 અંશ.
માટે આ 50 ને બરાબર ની પહેલી બાજુ લઈ જાઓ તો માપ ખૂણો DEA બરાબર 180 અંશ માઇનસ 50 અંશ માટે માપ ખૂણો DEA બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 130 અંશ મળે કેટલા મળ્યા 130 અંશ તો હવે આકૃતિમાં આપણે બતાવી રહીએ તો આ ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું 130 અંશ હવે મિત્રો તમે આકૃતિ બરોબર ધ્યાનથી જુઓ તો A થી શરૂ કરીએ તો A B C D E કેટલા ખૂણા થયા 1 2 3 4 અને 5 ખૂણા તો આ પંચકોણ કહેવાય તો પંચકોણમાં આપણે અહીંયા લખીએ કે પંચકોણમાં 5 ખૂણાઓનો સરવાળો 5 ખૂણાના માપનો સરવાળો માપનો સરવાળો કેટલો થાય 540 થાય મિત્રો કેટલો થાય 540 થાય આ યાદ રાખજો માટે આપણે અહીંયા લઈ લઈએ મિત્રો જુઓ કેટલા ખૂણાથી શરૂઆત કરીએ તો માપ ખૂણા A થી શરૂઆત કરો તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D વત્તા માપ ખૂણો E બરોબર એટલે 5 ખૂણા થઈ ગયા 1 2 3 4 5 1 2 3 4 5 અને એમનો સરવાળો કેટલો થાય 540 બરોબર પરીક્ષામાં લખવાની મેથડ ખાસ ધ્યાન રાખજો મિત્રો ચલો હવે આપણે એમાં કિંમતો મૂકીએ તો A નું માપ આપણી પાસે કેટલું આવ્યું 120 120 વત્તા B નું માપ છે આપણી પાસે X આપેલું છે C નું માપ કેટલું છે 40 પછી માપ ખૂણો D બરાબર X પછી માપ ખૂણો E બરાબર 130 અંશ અને બરાબર 540 હવે મિત્રો જુઓ આ 120 આ 40 અને 130 એ જોડે લખીએ તો 120 વત્તા 40 વત્તા 130 વત્તા આ x વત્તા x એટલે કેટલા થાય 2x બરાબર 540 અંશ હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો શું થશે જુઓ 120 પછી 40 અને 130 તો શું 4 ને 3 7 ને 2 9 1 ને 1 2 તો માટે અહીંયા લખીએ આપણે 290 વત્તા 2x એમના એમ બરાબર 540 અંશ હવે આ 290 પ્લસ છે એને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો શું લખાય તો 2x બરાબર 540 માઇનસ 290 અંશ માટે 2x બરાબર હવે 540 માંથી 90 બાદ કરો 540 માંથી 290 બાદ કરીએ તો શું થશે મિત્રો જુઓ 0 નું 0 14 માંથી 9 જાય તો 5 અહીંયા 4 રહ્યા 4 માંથી 2 જાય તો 2 તો 250 મળે તો આપણે અહીંયા લખીએ 250 હવે આ બે ગુણાકારમાં છે બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો માટે શું થાય x બરાબર 250 ભાગ્યા 2 હવે 2 વડે આપણે છેદ ઉડાડીએ તો 2 1 2 2 2 4 2 5 10 તો કેટલા છેદ ઉડે 125 તો પછી અહીંયા આપણે લખી કાઢીએ આન્સર કરીને લખીએ કે x નું મૂલ્ય કેટલું થાય મિત્રો 125 અંશ મળે
એટલે જો આપણે રકમ ની અંદર શું કીધું હતું x નું મૂલ્ય શોધો તો આપણે મળી ગયું તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઈટ ફ્રેન્ડ્સ